પછી સામે ચેક કરો. હા હા હા, નવી ગાય આવી અને વિયાણી છે. જો કેવું બચ્યું લઈ આવી. આપણી આવે ને તો ઊભી થઈ ગઈ, નહીં તો બેઠી થયો આરામથી. એ પૂનમડી વિયા વિયા આવે વિયા. અને કે આવ્યું છે જાર વાઢવાનું મશીન, પૂનમને લઈ લીધી છે અહીંયા. અહીંયા હર્ષદ હુશે આ ખાટલે અને અહીંયા જોવામાં હવરું પડે. જય 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 માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે. અને જો ભાણેજ છે એ કટ્ટીનું પોટલું લઈને જાય રહ્યો. એ જાય છે ગૌશાળામાં, પાકળ માલ છે એમાં. અને આજે નીણમાં કટ્ટી થઈ છે બધે બધા વાળાની અંદર ભરાય છે અહીંયાથી. જે કાલે બે ત્રણ ગાડી આવી ને અહીંયાથી. અને હવે જાય આપણે માંદાવરાવાડામાં અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો જોઈ લઈએ. તો આપણે માંદાવરાવાડામાં આવી ગયા ને આ જે તમે સામે જોઈ રહ્યા છો ને ગાય, જે ધાર્યું લાગેલું હતું ને લગભગ સમજો ને 20-25 દિવસ પહેલાં આવી છે, કાં મહિનો થઈ ગયો હોય તો એ ગાય નક્કી નહીં. એ ગાય કાલે વિયાઈ ગઈ છે. આમ શું વાસડી લઈ આવી, પણ હવે એમાં તો શું વરાક કે કાંઈ છે જ નહીં. કેમ કે એ પોતાનું નહીં કરે એકથી, એને વાસુડાને શું કરે. પછી એને આપણે ભગત પાસે મૂકી દીધું છે ત્યાં સવાર સાંજે દૂધ પીએ. બાકી ગાયમાં તો કાંઈ દૂધ છે નહીં. આમ પોતે પોતાનું કરી લઈ તો એ ઘણું છે. બાકી વિયાઈ ગઈ છે કાલે. બાકી આ જે એક્સિડન્ટનો રાખલો છે એ એકદમ ઓકે છે. અરે ફરે મોજ કરે અને બાકી ચેક કરી લે કાંઈ નવો કેસ હોય તો. માંદાવરવાળા પેલા વાળામાં તો કાંઈ છે નહીં, બધા કમ્પ્લીટ શાંતિથી બેઠા. અત્યારે ઉઠલી ગયા તો પાડોનું કામ ને બધું ઓકે થઈ ગયું છે. બીજા વાળાની અંદર મતલબ જે બીજું પિંજરું છે એમાંય કાંઈ છે નહીં, તો નવો કાંઈ કેસ છે નહીં. જે રેગ્યુલર આપણું કામ છે એ જ કરવાનું છે. બાકી વાળાની અંદર જો નીળનું કામ ઓકે થઈ ગયું છે. કટ્ટી થઈ ગઈ છે, કટ્ટી મારી દીકરી ભારે છે. બાકી જો એવી મસ્ત કટ્ટી છે, આમાંથી મોં ઉપાડે નહીં હો ઢોરા. એવા મસ્ત આમ ચોટી પડે કે વાત છોડી દો એમને. પછી ખાય 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 ને ધરાય ને વાંહે પાણી પીએ. પાણી એકવાનું ચાલુ કરી નાખીએ જો બંધ હોય તો. ના ના પાણી તો ચાલુ છે. ને એટલે પછી શું થાય, ભરેલું ના હોય ને બધા પીધા પીધ થાય ને એટલે ભરાય જ નહીં ઠેઠ સુધી. પણ અત્યારે ભરાય રહ્યું એટલે કદાચ ઢોર આવશે ત્યાં સુધી મને ભરાઈ જશે. અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં, તો હવે થોડી વાર રાહ જોશું અને ઢોર આવી જાય પછી આપણે ડ્રેસિંગનું કામ છે એ કરશું. અને હા, પૂનમની વાત કરીએ તો પૂનમ અત્યારમાં હું મેલ ને કરતી હતી, પણ હવે શું છે મને તેવું ધનતેરસના દિવસેથી જ થાય રહ્યું કે આજ વિયાઈ કાલ વિયાઈ આજ વિયાઈ કાલ વિયાઈ. પણ હજી સુધી તો વિયાણી નથી. હવે જોઈએ છે ક્યારે વિયાઈ. બાકી સામે ચેક કરો. આ હા હા, અદભુત. હે ક્યાં ભાગે, ક્યાં ભાગે તું ઘોરે અહીંયા. સુંદર છે ને પણ આજે પરમ દિવસ આપણે ગાય વિયાણી ને ના જે આમ થોડીક વિયાવામાં તકલીફ પડી એની જે વાસડી. આના કરતાં તો આ ભલી છે. ખમો બે ને ભેગી કરીએ. જો હવે કઈ સુંદર છે. ગયો આ છે બેસ્ટ. તો આપણે ગૌશાળા ના વાસુડા ચેક કર્યા ને પછી આપણે ખબર પડી કે અહીંયા એક જે માંદવર વાળો છે એમાં નવી ગાય આવી અને વિયાણી છે. જો કેવું બચ્યું લઈ આવી. વાસડો છો કાન ને કેમ છે પણ સમજો. આને થોડીક પરી આંખું લાવતું ભાઈ. હવે દેખાશે જો. એ કાન તો તમે એને ચેક કરો. સરસ વાસડો આવ્યો. કલર નહીં સારો, નહીં તો રોમ બરાબર. તો આપણે પાંજરાપુર જે એક નવી ગાય વિયાણી હતી એનું વાસુડું ચેક કર્યું ને જે બીજા વાસુડા ચેક કરીને પછી આપણું જે રેગ્યુલર કામ હતું એ ઓકે કર્યું હતું. પણ કામની અંદર કાંઈ નવું હતું ને, તમને કાંઈ ન બતાવ્યું તો રોજની જેમ આપણે આવી ગયા અહીંયા આપણી ગૌશાળે. તો સૌ પ્રથમ તો મંજરીને ચેક કરીએ. આપણી આવે ને તો ઊભી થઈ ગઈ, નહીં તો બેઠી થયો આરામથી. એ જો બોયડીને ટાઢે સાંએ મસ્ત રીતે બેસે આખો દિવસ. હું એકલી એકલી શું બોર થઈ જતી હશે, પણ હવે અહીંયા કોઈ સાથીદાર હજી છે નહીં. જો પૂનમ વિયાય તો એનો સાથીદાર કોઈક આવે, કાં વાસડો કે વાસડી જે આવે એ. બાકી પૂનમ તો હજી સુધી કાંઈ એવું દેખાતું નહીં વિયાય એવું.
બાકી શું પૂનમે તો ખૂબ રાહ જોઈ રહ્યો ભાઈ, ખૂબ એટલે ખૂબ, વાત જ છોડી દો એની તો. બાકી પોપટ શેઠ અહીંયા બેઠા છે અને આ અહીંયા હોય એટલે તમને ખબર જ પડી જાય, કાં તો કોઈ આપણી વાછડી અહીંયા હાજર હશે, કાં ગાય હશે. તો આજે તો આપણી પરી અહીંયા ઘરે છે, કારણ કે પરી થોડીક પગે દુખાઈ ગઈ છે, કાંઈક લૂલી હાલે છે એટલા માટે ઘરે રાખી છે. તો એને આપણે ચેક કરીએ. આ બધા તો અહીંયા આવીએ એટલે બેઠા જ હોય ની, હું બંને જો અહીંયા બેઠી છે પરી અને પારેવ. કેમ પણ સ્વાભિમાનમાં બેઠી હોય ને બંને જો. બાકી આ બધા અહીંયા બેઠા છે. અને આ મારો દીકરો કેમ એ ગમાણ ઝાલીને જ બેસે છે, કાંઈ સમજાતું નથી. તો ગૌશાળાનું તો ઈ જ છે અને હર્ષદને આપણે ફોન કરીને પૂછા કરી છે. પૂનમને તો હજી કાંઈ એવું દેખાતું નહીં, સવારનો તો મેલ ને એવું બધું ઘણું બધું કરે છે, અહીંયાથી ગઈ ને ત્યારે એવું લાગ્યું હતું, પણ હજી સુધી વિયાણી નથી. એટલે વિયાણ એટલે હું તાત્કાલિક કહું, કારણ કે તમારા કરતાં ઉતાવળ મારે ઘણી છે, પણ હવે વિયાતી નથી કયો, ઘણા દિવસથી રાહ જોરાવી. એટલે જેમ જેમ રાહ જોરાવશે ને તેમ તેમ આમ ઉત્સાહ આપણો વધશે. એમ નથી કે મજા ના આવે કે એવું તેવું, પણ આમ જેમ જેમ દિવસ વધે ને તેમ તેમ મોજ અલગ આવતી જાય રહી. એટલે બસ હવે તો ઘણા દિવસ નથી, એ તો નક્કી જ છે, એક બે દિવસમાં જ વિયાશે. અને વિયા એ પછી શું લઈ આવે ને, ઓહો હો હો, ઉત્સાહ એટલે વાત મૂકી દો. અહીંયા તો રહેવાતું નથી, પણ હવે શું કરીએ કે ફોન આવ્યો નથી ને ઉપડ્યા નથી, પણ ફોન આવે તો ઉપડીએ. બાકી તો અહીંયા ગૌશાળાનું બધું કામ ઓકે, કામ તો કાંઈ હતું નહીં, પણ હું જ રાઉન્ડ મારી ચેક કરી લીધું છે બધું, અને હવે જાય ઘરે. તો આપણે ગૌશાળે રાઉન્ડ મારીને ઘરે ગયા હતા જમવા માટે, અને જમતા હતા ને ત્યારે જ હર્ષદનો ફોન આવ્યો કે તમે આપણી ગૌશાળાએ વાસુડા જે છે એને નીણ નાખી અને પછી આવો ગાયું પાસે, કારણ કે ત્યાં હું પાકળ માલને અલગ કરવો છે એટલા માટે. તો જો અહીંયા આ બધાને નખાઈ ગઈ છે નીણ, અને અહીંયા સામે પોપટ છે, જ્યાં પોપટને અત્યારે દીઠ મૂકે છે, જો ખીજવે છે પોપટ. ખમ ખમ આવું થોડી વાર ખમ હો. તો આપણા દરવાજો બંધ કરીને અહીંયા આવી ગયા પોપટ પાસે, પોપટની નીણ નાખી દીધી, કટી જ નાખી છે, કારણ કે છેલ્લા ચારેક મહિનાથી તો સૂકો ચરો જ બંધ હતો, એમાં ખાસ તો કટ્ટી બંધ હતી. હવે વળી ભારા ઉપાડવામાં આવી ગયા છે આપણે. આ પછી બારે લઈ લે, ભાંગી જશે. બાકી મંજરી શું કહે, મજા કરે છે ને? તો બસ હાલો તો જાય વાડીએ આપણી. તો આપણે આપણી ગાયો પાસે આવતા હતા ત્યાં ગાયો તો સામી આવી છે, હર્ષદે અલગ કરી નાખી લાગે એની રીતે. હાલ બે બે ફટાફટ જાય, હર્ષદે આવે છે. એ પૂનમડી વિયા વિયા આવે, વિયા અને કે પૂનમડી ને મેઘલ ને વારવાની, આ મેઘા ને. આપડી બધી દૂધની ગાયો છે એ અત્યારે ગૌશાળા તરફ જઈ રહી છે. પૂનમ જો આગળ છો, પકડો મોબાઈલ. એટલે તો આપણી ગાયો તો જશે ગૌશાળા એ, અને આપણે જાય પાંજરાપુર. આપણે આપણી ગાયો પાસેથી પાંજરાપુર પૂછીએ અને પાંજરાપુર આવીને આવે સીધા માંદવરવાડામાં. જો એક નવું પેસેન્જર આવ્યું, એક્સિડન્ટ થયું પગ ઉપર છે, કાંઈક વાહન ફરી ગયું તો પાછળના પગની ખડી નીકળી ગઈ. તો અહીંયા હમણાં લઈએ અને ઇન્જેક્શન આપી દીધા ને પાટોને વાર નાખ્યો, હવે હરશે ફરશે મોજ કરશે. બાકી બારે જો ઉખડા ઉપાડવાનું કામ ચાલુ છે, આ વાડો જ સાફ કરવાનું બાકી છે. બાકી નવા કેસની અંદર એક જ હતો કેસ, બતાવી દીધો હોય જાય હોસ્પિટલની અંદર. તો મિત્રો પાંજરાપુર તો જે એક છેલ્લે કેસ આપણે જોયો એના સિવાય બીજું કાંઈ નવું કામ હતું નહીં, તમને કાંઈ ન બતાવ્યું. અને ત્યાંથી આવી ગયા સીધા આપણે આપણા ખેતરે, જે મોટું ખેતર આપણે રાખ્યું છે ત્યાં. ત્યાં એટલા માટે આવ્યા છે કે અહીંયા આવ્યું છે જાર વાઢવાનું મશીન. આમાં જે સારી સારી જાર છે ને આપણે બધી વઢાવી અને એના પૂરા વારીને લઈ જવા છે ગૌશાળે, અને પછી ડાયરેક્ટ મૂકવી છે ગાયું. તો આ જો જે દેખાય ને અત્યારે સારી જાર છે. બાકી ખડ તો અહીંયા સારું છે, તમને અંધારામાં દેખાતું નહીં હોય, પણ ખડ ખૂબ સારું છે. લગભગ ઓછામાં ઓછા આપણા 3-4 મહિના ટૂંકા કરી નાખશે આરેમાં ખેતર રહ્યું નહીં. અને આમાં કોઈ બંધી નથી કે શિયાળામાં મારે આમાં કંઈ વાવવું છે કે કાંઈ નહીં, ઠેઠ આવતા ચોમાસા સુધી આપણે એમને રાખી લીધું છે. બાકી જો અહીંયાથી જ મશીન હાંકતા ગયા છે ને આ સાઈડમાં જો જાર દેખાય ને કોક 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 કોક, કારણ કે જાર એટલી બધી સારી છે નહીં, પણ જેટલી થાય એટલી આપણે વઢાવી નાખવાની, એટલે શું આપણે એટલું ચરો લેવો ઓછો. તો આપણી વાડીએ જે જાર વાઢવાનું મશીન આવ્યું હતું એ અંધારાનું પછી હાલ્યું નહીં એટલું બધું. આમ સારું હાલતું હતું, પણ વચ્ચે હું જેવું વહેલા ને બધું હોય ને એ બધું ફસાઈ જતું હતું ને એવું હતું. એટલે એ ભાઈ કે હવે કાલે આવીશ, તો હવે કાલે દિવસ ના આવશે ને આવી ગયા આપણે આપણી ગૌશાળાએ. તો ગૌશાળાએ જો જે આપણે આગળ જોઈ હતી જે દૂધની ગાયો બધી આવી હતી, બાકી બધા તો ત્યાં જ છે આપણા ખેતરે જ. તો અહીંયા શંકરનો વાસળો ધાવે છે ને બાકી કઈ કઈ ગાયો બાકી છે દુવાની?
મીરા એક દોવાની બાકી રહે, બધાએ ખાણ ખાઈ લીધું ને બધાને દોવાઈ થઈ ગઈ છે સિવાય એક મીરાને. તો હર્ષદ છે એ મીરાને દોવાઈ કરે ને આપણે હવે બધી હા હા અહીંયા છે. હવે દિવાળી આવી છે કેમ, ચાર દિવસ પછી. તો હર્ષદ છે મીરાને દોવાઈ કરે ને આપણે છે આ જાર છે એ નાખવાનું છે પાછળના વાળામાં, કારણ કે આ બધી ગાયું રહી ને એને આપણે પૂર નાખીએ છૂટી પાછળના વાળામાં. એટલે શું આખો દિવસ એમને ફરી હોય ને ચરી હોય, એટલે અહીંયા અત્યારે આવીને પાણી તો પીધું, છતાં આખી રાત જેને જેટલું પાણી પીવું હોય એ પી શકે એટલા માટે. તો હાલો આપણે નીણ કરી નાખીએ ને હર્ષદ ગાય ધોઈ નાખી. તો હવે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે. અહીંયાથી જો સામેની લગભગ પાંચેક ગાયને છે પાછળના વાળામાં જવા દીધી ખુલી, બાકી પૂનમને લઈ દીધી છે અહીંયા. અહીંયા હર્ષદ હું છે આ ખાટલે અને અહીંયા જોવામાં હવરું પડે. બાકી હવે તો જો મેલને આવવા માંડ્યું છે એટલે શું કે હર્ષદભાઈ એમ કાલે સવારે હર્ષદ કે શુભ સમાચાર આપશું. તો હવે જોઈએ એ તો એટલે કેટલા દિવસથી આપવા છે પણ ક્યાં યાર મેળ આવે આપણો. તો આ છે અરે પૂનમ, પરી, રતન, ક્રિષ્ના અને મેઘલ એ પાંચ ગાય અહીંયા છે. બાકી બધી ગઈ પાછળના વાળામાં, વાસુડાને નીર નાખી દીધી, ગાયોને બધાને નીર નાખી દીધી. અને હવે તો કાંઈ કામ રહેતું નથી, બધું કામ ઓકે થઈ ગયું છે. અને બીજું કાંઈ નવું કામ છે ને આ જો પૂનમ અહીંયા છે ને એવું કાંઈ રાતે હશે તો હું તમને બધું કાલે બતાવીશ. તો હવે આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખો, કોમેન્ટ કરી નાખો. મળીએ કાલે નવો વિડીયો.